नमस्कार दर्शक मित्रों, न्यूज लाइव साथे हूँ सुदीपा। महत्वपूर्ण समाचार अत्यारे गांधीनगर तरफ थी मळी रह्या छे। गांधीनगर में बन्ने उम्मीदवारों जे छे ते सीएम ना निवास स्थाने पहुंची गया छे। राज्यसभा की पेटा चूंटणी मामले ज प्रदेश अध्यक्ष जीतू वाघाणी पण अहीं पहुंची गया छे। कमलम खाते जीतू वाघाणी प्रेस कॉन्फरन्स योजवाना छे। पत्रकारों साथे वातचीत दरमियान हवे जोवानुं रहेशे के कया कया मुद्दाओ पर तेओ वात करशे। सवारे 11:30 कलाके उम्मेदवारी फॉर्म भरवामां आवशे। अत्यारे नवी अपडेट्स सामे आवी रही छे। मंतव्य न्यूज पड़ेपणनी अपडेट्स तमने जणावी रह्युं छे। भाजपना बन्ने उम्मेदवार हाल सीएमना निवास स्थाने पहोंची गया छे। प्रदेश अध्यक्ष जीतू वाघाणी पण त्यां पहोंची गया छे। तो कमलम खाते जीतू वाघाणी प्रेस कॉन्फरन्स योजवाना छे। हवे पत्रकारो साथे वातचीत दरमियान तेओ शुं कहेशे ए जोवानुं रहेशे। भाजपना बन्ने उम्मेदवारो आजे ज उम्मेदवारी फॉर्म भरवाना छे। जो कार्यक्रम की बात करिए तो 11:30 कलाके बन्ने उम्मेदवारों उम्मेदवारी नोंधावाना छे। आ दरमियान अग्रणी अने दिग्गज नेताओ पण त्यां उपस्थित रहेशे। तमारा संवाददाताओ पण त्यां उपस्थित छे। पड़ेपणनी अपडेट्स तेओ आपता रहेशे। साथे जो वात करवामां आवे, कोंग्रेसे पण पोताना बे नामोनी जाहेरात जे छे તે કરી છે। લગભગ નક્કી જ માનવામાં આવી રહ્યા છે આ બંને નામો હવે સત્તાવાર જાહેરાત થાય ત્યારબાદ ખબર પડશે કે આખરે કઈ રણનીતિ હશે કોંગ્રેસની। આજ બાબતે અમારા સંવાદદાતા સોનલ નડકટ ગાંધીનગરથી લાઈવ જોડાઈ ગયા છે। જે સોનલ, અત્યારે કેવા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે? જે પ્રકારે બેઠકનો દોર જે છે તે યથાવત જોવા મળ્યો, ત્યારે અત્યારે કેવા પ્રકારની પરિસ્થિતિ અને અગ્રણીઓ અંગે પણ માહિતી આપશો? જી દીપા, અમે અત્યારે ગાંધીનગર ખાતે જે મુખ્યમંત્રીનું નિવાસ સ્થાન છે ત્યાં છીએ અને થોડીવાર પહેલાં જ, થોડી મિનિટો પહેલાં જ બંને જે ઉમેદવારો છે રાજ્યસભાના તેઓ અહીંયા પહોંચી ચૂક્યા છે અને સીએમ બંગલે હવે જે ઔપચારિક બેઠક છે તે શરૂ થઈ ચૂકી છે। ભાજપ તરફથી ગઈકાલે સાંજે પાર્લામેન્ટરી બોર્ડ તરફથી જે નામ જાહેર કરવામાં આવ્યા હતા, ઓફિશિયલી બે નામ જાહેર કરવામાં આવ્યા છે, એસ જયશંકર વિદેશમંત્રી અને સાથે સાથે જ જુગલ ઠાકોર જે ઠાકોર સમાજનું પ્રતિનિધિત્વ ધરાવે છે, મહેસાણાના છે, અને ભાજપ પક્ષી પંચ સેલ જે છે તેમાં પ્રદેશ કક્ષાએ મહામંત્રી તેઓ મંત્રી પણ છે, તો તે જુગલ ઠાકોરનું જે નામ છે, યુવા નેતાનું નામ આગળ કરવામાં આવ્યું છે। આ બંને નેતાઓ જે છે તેઓ અત્યારે સીએમ બંગલે બેઠક યોજી રહ્યા છે। પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી અને ભીખુ દલસાણિયા પણ ત્યાં આ બેઠકમાં હાજર છે અને થોડીવાર પહેલાં જ આ બેઠક જે છે તે શરૂ થઈ ચૂકી છે। ઉલ્લેખનીય છે કે બંને ઉમેદવારો ગઈકાલે સાંજે જ અહીંયા અમદાવાદ ખાતે પહોંચી ચૂક્યા હતા। એસ જયશંકરનું એરપોર્ટ ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું। ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા ત્યાં હાજર હતા અને ત્યારબાદ તેઓ એનએક્સી ખાતે ગયા હતા। જુગલ ઠાકોર પણ એનએક્સી ખાતે પહોંચી ચૂક્યા હતા સવારે। પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી એનએક્સી ખાતે તેમને લેવા માટે પહોંચ્યા હતા અને તેમની અધ્યક્ષતામાં બંને જે ઉમેદવારો છે રાજ્યસભાના તે હાલ સીએમ બંગલે પહોંચ્યા છે અને આ બેઠક હાલ ચાલી રહી છે। આ બેઠક પૂર્ણ થયા બાદ સવારે 11:30 વાગે રાજ્યસભાના જે ફોર્મ છે, ઉમેદવારી ફોર્મ તે ભરવામાં આવશે। બંને ઉમેદવારોના જે પ્રતિનિધિ છે તે તેમનું નામાંકન પત્ર રજૂ કરશે અને ત્યારબાદ ફોર્મની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 12:30 વાગે કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં બંને રાજ્યસભાના બંને ઉમેદવારો જે છે તે સૌ પ્રથમ વખત મીડિયા સમક્ષ આવશે અને મીડિયા સાથે ઇન્ટરેક્ટ કરશે। જી સોમાં જો વાત કરવામાં આવે, કોંગ્રેસના બે નામો જે છે તે નક્કી માનવામાં આવી રહ્યા છે, એટલે ચોક્કસપણે આ વખતે કોંગ્રેસ જે રીતે લોકસભાની ચૂંટણી બાદ હારનો સામનો કર્યો હતો તેમ છતાં પણ કોંગ્રેસ અત્યારે એક્ટિવ મોડમાં છે અને તેઓ પણ એક હરીફાઈના મૂડમાં આવી ગયા છે, ત્યારે એ પર તમે શું કહેશો? ચોક્કસપણે કહી શકાય દીપા, જે પ્રકારે કોંગ્રેસ તરફથી રાજ્યસભાની સમગ્ર ચૂંટણીના મામલાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે, કોંગ્રેસ ક્યાંક નહીં ને ક્યાંક એ રીતે આશ્વસ્ત છે કે સુપ્રીમ કોર્ટનું જે ડિસિઝન છે તે તેમની ફેવરમાં આવી શકે છે। જે પ્રકારે ચૂંટણી પંચ તરફથી જવાબ રજૂ કરવામાં આવ્યો છે સુપ્રીમ કોર્ટમાં, ચૂંટણી પંચે તેમનો જવાબ રજૂ કરી દીધો છે કે તેમના તરફથી જે બે બેઠકોનું ઇલેક્શન અલગ અલગ કરવાનો જે નિર્ણય લેવામાં આવ્યો છે તે યોગ્ય છે અને અગાઉ પણ આ પ્રકારની જે ચૂંટણી છે તે રાજ્યસભામાં યોજાઈ ચૂકી છે। બીજી તરફ જો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વન નેશન વન ઇલેક્શનની વાત કરી રહ્યા છે તો કોંગ્રેસ તરફથી એવો જ આક્ષેપ થઈ રહ્યો છે કે બંને બેઠકોની જે ચૂંટણી છે તે એક સાથે કેમ ન યોજવી, આ મુદ્દાને લઈને સુપ્રીમ કોર્ટમાં કોંગ્રેસ તરફથી અરજી કરવામાં આવી છે જેના પર આજે સુનાવણી યોજાવાની શક્યતા છે અને હવે સુપ્રીમ કોર્ટ શું રૂખ અપનાવે છે, શું નિર્ણય લે છે તેના તરફ સૌની નજર મંડાયેલી છે કે એક તરફ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે, બીજી તરફ સુપ્રીમ કોર્ટના ચુકાદા પર સૌની નજર છે, તો ત્રીજી તરફ જે પ્રકારે અલ્પેશ ઠાકોરનું પત્તું કપાયું છે તે પણ એક મહત્વની બાબત સામે આવી રહી છે। જે પ્રકારે ભાજપ તરફથી નવા
જુગલ ઠાકોર નેતા જે છે ઉત્તર ગુજરાતમાંથી લેવામાં આવ્યા છે, એક નવું જ પ્રતિનિધિત્વ ઠાકોર સમાજને મળી રહ્યું છે અને જે પ્રકારે તેમનું નામ આગળ કરવામાં આવ્યું છે, ચોક્કસપણે કહી શકાય કે જે આ ત્રણ મુખ્ય પાસાઓ છે અત્યારની આ જે રાજ્યસભાની ચૂંટણીને લગતા, તો આ ત્રણ જે મુખ્ય મુદ્દાઓ છે તેના પર અત્યારે સૌની નજર રહેલી છે અને હવે સુપ્રીમ કોર્ટ ખાસ કરીને શું નિર્ણય લે છે તેના પર કોંગ્રેસની નજર રહેલી છે. કોંગ્રેસ તરફથી હજુ સુધી ચંદ્રિકાબેન ચુડાસમા અને ગૌરંગ પંડ્યાના જે નામ છે તે બહાર આવ્યા છે, પરંતુ સત્તાવાર જે જાહેરાત છે તે તેમના તરફથી કરવામાં આવી નથી. પરંતુ કહી શકાય કે કોંગ્રેસની જે રણનીતિ છે તે બંને તરફની છે. જે પ્રકારે સુપ્રીમ કોર્ટ જો કદાચ આજે જ નિર્ણય આપે છે કે બંને ચૂંટણી જો એક સાથે થઈ શકતી હોય બંને બેઠકોની ચૂંટણી, તો ચોક્કસપણે એક બેઠક કોંગ્રેસના ફાળે જાય છે અને તે જીત માટે 100% આશ્વસ્ત છે. પણ જો બંને આ બેઠકની ચૂંટણીઓ અલગ અલગ થાય છે તો કોંગ્રેસ માટે હારનો સામનો કરવાની તૈયારી રાખવી પડે તેવું છે. આવા સંજોગોમાં કોંગ્રેસ તરફથી પણ એવી રણનીતિ ગણવામાં આવી છે કે બંને પ્રકારની સિચ્યુએશનમાં જે ઉમેદવારો છે તેના નામ તૈયાર રાખવામાં આવે. હાલના તબક્કે આ બે નામ સામે આવી રહ્યા છે, જોકે સત્તાવાર રીતે કોંગ્રેસ તરફથી પણ હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. જી સોનલ, જો વાત કરવામાં આવી તો એસ જયશંકરનું જે નામ હતું તે લગભગ નક્કી માનવામાં આવી રહ્યું હતું, પરંતુ જે બીજું નામ હતું તે પર સસ્પેન્સ બરકરાર હતું અને ગઈકાલે એનો અંત આવ્યો. જો કે આ નવું નામ જે અત્યારે જોવા મળી રહ્યું છે જુગલ ઠાકોર, તેમને તમે કઈ રીતે જોઈ શકો છો? જે રીતે એક ઠાકોર સમાજના અગ્રણી છે અને તેઓ અત્યાર સુધી કોઈ ચૂંટણી નથી લડ્યા અને એમને ભાજપે આ વખતે મેદાનમાં ઉતાર્યા છે, કયા નવા સમીકરણો રચાઈ શકે છે? અમે હમણાં જો આપને દીપા જણાવ્યું કે જે પ્રકારે નવા સમીકરણોની જો વાત કરીએ તો અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાંથી હવે ભાજપમાં જોડાશે. ખાસ કરીને રાજ્યસભાની ચૂંટણીમાં સંખ્યાબળનું મહત્વ હોય છે અને એ સંખ્યાબળને આધારે એક વાત સામે આવી રહી હતી કે અલ્પેશ ઠાકોર જે છે તે ભાજપમાં જોડાઈ શકે છે. પરંતુ જે પ્રકારે અત્યારે કોંગ્રેસ તરફથી પણ તેને ભીસમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને તેનું સભ્યપદ રદ કરવા માટે થઈને, ધારાસભ્યપદ રદ કરવા માટે થઈને હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે, તો એક તરફ જોવા જઈએ તો અલ્પેશ ઠાકોરનું ભાજપમાં જોડાવા જે સંભાવના છે તેના પર લગભગ પૂર્ણ વિરામ મુકાઈ ચૂક્યું છે. જુગલ ઠાકોરના નવા નામના કારણે કદાચ તે ભાજપમાં જોડાય છે તો પણ તેનું એટલું મહત્વ નહીં રહે જેટલું હવે જુગલ ઠાકોરનું એક ઠાકોર સમાજના આગેવાન તરીકે, પ્રતિનિધિત્વ તરીકે જે મહત્વ અત્યારે થઈ રહ્યું છે. જે પ્રકારે તેમને રાજ્યસભામાં ઊભા કરવામાં આવ્યા છે, હંમેશા મોદી અને શાહની જોડી જે છે તે સરપ્રાઈઝ આપવા માટે જાણીતી છે. દરેક વખતે ઇલેક્શન વખતે નામોની અટકળો કરવામાં આવતી હોય છે અને દરેક અટકળ ખોટી પડતી હોય છે. કેટલાક એવા નામો છે જે દરેક વખતે આ જોડી તરફથી નવા આગળ લાવવામાં આવતા હોય છે. એસ જયશંકરનું નામ ચોક્કસપણે નિશ્ચિત મનાતું હતું. રાજ્યસભાની એક બેઠક માટે આ નામ નિશ્ચિત થઈ ચૂક્યું હતું, પરંતુ બીજા નામ માટે અનેક અટકળો ચાલી રહી હતી. તે તમામ અટકળો ખોટી પડી છે અને ગઈકાલે મોદી અને શાહની જોડીએ જે પ્રકારે જુગલ ઠાકોરને પ્રતિનિધિત્વ આપ્યું છે, ઠાકોર સમાજને એક નવો નેતા આપ્યો છે. જુગલ ઠાકોરની જો વાત કરીએ તો તેઓ મહેસાણામાં પ્રતિનિધિત્વ ધરાવે છે ઠાકોર સમાજનું અને એક સાયલન્ટ કાર્યકર્તા તરીકે તેમણે અત્યાર સુધી ભાજપમાં કામગીરી કરી છે. કાર્યકર્તાથી લઈને તેઓ અત્યારે બક્ષી પંચ જે છે તેમાં પ્રદેશ કક્ષાએ મંત્રી છે અને તેમના તરફથી અત્યાર સુધીમાં કોઈ પણ પ્રકારની પક્ષ પાસે પણ લગભગ કહી શકે કે માગણી કરવામાં આવી નથી અને તેનો જ શિરપાવ તેમને અત્યારે આપવામાં આવ્યો છે તેવું ચોક્કસપણે કહી શકાય. અને સાથે સાથે ભાજપે આની જુગલ ઠાકોરને આગળ કરવાની સાથે સાથે એક કાંકરે બે પક્ષી માર્યા છે તેવું પણ કહી શકાય. જુગલ ઠાકોર એક ઠાકોર સમાજને નવા નેતા મળવાની સાથે સાથે અલ્પેશ ઠાકોરનું જે પત્તું છે તે અત્યારે કપાયું છે, એટલે અલ્પેશ ઠાકોરને કદ મુજબ વેતર્યા છે ભાજપે તેવું પણ ચોક્કસ કહી શકાય. અને હવે તેમની જે સંભાવનાઓ છે તેના પર લગભગ પૂર્ણ વિરામ લાગી ચૂક્યો છે. જી બિલકુલ, આભાર સોનલ માહિતી આપવા માટે. આગળ પણ આ જ પ્રકારે અપડેટ્સ લેતા રહીશું. તો ગાંધીનગર તરફથી આ સમાચાર. અત્યારે ભાજપના બંને ઉમેદવારો સીએમના નિવાસસ્થાને પહોંચ્યા છે. પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી પણ ત્યાં પહોંચ્યા છે. જોકે જુગલ ઠાકોરની વાત કરીએ તો હવે ભાજપે જુગલ ઠાકોરને રાજ્યસભામાં મોકલવાનો જે નિર્ણય કર્યો છે તે ખૂબ જ ચોંકાવનારો રહ્યો છે. જો કે અલ્પેશ ઠાકોરનું પત્તું હવે કપાઈ ગયું છે. જોકે પડેપણની અપડેટ્સ તમને આપતા રહીશું. અત્યારે આ મહત્વપૂર્ણ જાણકારી કે બેઠકનો ધમધમાટ શરૂ થઈ ગયો છે અને પ્રેસ કોન્ફરન્સ પણ યોજવામાં આવશે 11:30 કલાકે.